ભગવાનના નામમાં એવો મહિમા છે કે અનંત કોટી જન્મોના પાપને બાળીને ખાખ કરી નાખે. સ્વામિનારાયણ મહા મંત્રાર્થ વિચાર, સ્વામિનારાયણ શબ્દાર્થ વિચાર નથી, સ્વામિનારાયણ મંત્રાર્થ વિચાર નથી, સ્વામિનારાયણ મહામંત્રાર્થ વિચાર. તમામ શબ્દો અર્થવાળા હોય છે, તો શબ્દાર્થ વિચાર તો બહુ સામાન્ય વાત આવી. શબ્દમાં અને મંત્રમાં અંતર છે. શબ્દનું ઉચ્ચારણ કરવાથી પાવન થવાતું નથી, મંત્રનું ઉચ્ચારણ કરવાથી પાવન થવાય છે. શબ્દનું ઉચ્ચારણ કરવાથી ભગવાનની સાથેનું જોડાણ થતું નથી, મંત્રનો વિચાર કરવાથી ભગવાન સાથેનો સંબંધ જોડાય છે. એટલે મંત્ર એક એવો પદાર્થ છે કે જેની અંદર પવિત્રતા, અનેક સદગુણો, સામાન્ય શબ્દ કરતા મંત્ર અનેક ગણો વિશેષ છે. મહામંત્ર એટલે તમામ મંત્રોનો રાજા, તમામ મંત્રોનો રાજા, કે એક જપ કરવાથી તમામ મંત્રોનો જાપ થઈ જાય. જેમ હાથીના પગલામાં બધા પગલા આવી જાય, એમ જે મંત્રની અંદર તમામ મંત્રોના અર્થનો સમાવેશ થયો હોય એ મહામંત્ર કહેવાય. હવે સ્વામિનારાયણ મહામંત્રાર્થ વિચાર. સ્વામિનારાયણ રોજ ભજન કરીએ છીએ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ મંત્રનું પ્રચલન થયું એનો બહુ સુંદર ઇતિહાસ સ્વામી ઘણી વખત કહે છે. રામાનંદ સ્વામી ધામમાં ગયા, ત્યાર પછી 14માને દિવસે સભા થઈ, સભામાં બધાએ સાધુઓ ભક્તો બધાએ ગુરુ મહારાજ ગયા પછી ભેગા થયા, જુદું જુદું ભજન થતું હતું. એટલે મહારાજ કહે છે કે ભક્તો આજથી બધા એક ભજન કરો. અરે મહારાજ, ક્યાં મંત્રનું ભજન કરીએ, તમે કયો મંત્રનું ભજન કરીએ? ત્યારે મહારાજ કહે છે કે આજથી બધાએ સ્વામિનારાયણ મહામંત્રનું ભજન કરો. તો બધાને નવું લાગ્યું, ક્યાંય સાંભળેલું નહીં. સ્વામિનારાયણ મંત્રની કોઈ પ્રસિદ્ધિ નહોતી, એટલે દરેકને મનમાં મંત્રનો જે અર્થ હતો, સ્વામિનારાયણ એટલે શું અને સ્વામિનારાયણ એટલે કોણ, આ બે સંશયો દરેકના મનમાં હતા. કારણ કે અર્થનો અને મંત્રનો સંબંધ ન જોડાય. ક ખ ગ ઘ એમ બોલ્યા જ કરીએ, પણ એનો કોઈ અર્થ વ્યવહાર થતો નથી. અર્થ સાથેનો સંબંધ એટલે શું, આનો અર્થ શું, સ્વામિનારાયણ મહામંત્રનો અર્થ શું અને એ અર્થવાન ધ્યેય તત્વ શું, એ અર્થ કોને અનુસરીને, કોને કોને અંગુલી નિર્દેશ કરે છે, કોને બતાવે છે? પેલા તો શબ્દાર્થ શું છે અને એ અર્થવાળો કોણ છે? મહારાજને પૂછ્યું કે મહારાજ, મનમાં બીજી વાત એ હતી કે અત્યાર સુધીના ભગવાનના પ્રસિદ્ધ નામોમાં સ્વામિનારાયણ નામ ક્યાંય આવતું નહોતું. કેટલા નામ પ્રસિદ્ધ હતા! આ મંત્ર જ્યારે મહારાજે પ્રકાશિત કર્યો ત્યારે કેટલા નામ પ્રસિદ્ધ હતા? તો કે 8 નામ પ્રસિદ્ધ હતા. એમાં નાનપણના નામ 4. માં છે ને એ લાડકોડથી ઘનશ્યામ કહેતા, બરાબર. માર્કંડેય મહર્ષિ પરમાત્માનું નામકરણ સંસ્કાર કરવા માટે પધાર્યા ત્યારે એમણે 3 નામ પાડ્યા, હરિ કૃષ્ણ અને હરિકૃષ્ણ. હરતે દુઃખાની જનાનામ ઇતિ હરિ, ભક્તોના દુઃખને હરી લે એટલે હરિ, અને કર્ષતી ચેતાંસી ઇતિ કૃષ્ણ, એટલે ભક્તોના ચિત્તને ખેંચી લે એટલે કૃષ્ણ, બેયને ભેગા કરો તો હરિકૃષ્ણ. ત્યાર પછી 11 વર્ષની ઉંમરે જ્યારે મહારાજે ગ્રહ ત્યાગ કર્યો ત્યારે વનમાં પરમાત્માનું અથેકદા દિવ્ય તપાસ તપંસ તપસ તપસ્વીનામ કૌતુકકાર કર્મકઃ, અઘોર જંગલની અંદર અને એમાંય પુલહાશ્રમમાં શરીરમાં કંઈ લાગે તો રુધિરને બદલે પહેલા પાણી નીકળે. આવી જ્યારે શરીરની કસણી કરી
ત્યારે એમનું તપ જ હોય અને જંગલમાં વસનારા જોગીઓએ ભગવાનનું નામ પાડ્યું, નીલકંઠ વર્ણી નામ પાડ્યું. પછી જ્યારે મહારાજ લોજમાં પધાર્યા, મુક્તાનંદ સ્વામી મળ્યા, ત્યારે લોજના બૈરાઓએ એક નામ પાડ્યું, સરજુદાસ. પછી ગુરુદેવ મળ્યા, રામાનંદ સ્વામીએ દીક્ષા આપી અને બે નામ પાડ્યા, સહજાનંદ સ્વામી અને નારાયણ મુનિ. માએ પાડ્યું, માર્કંડેએ પાડ્યું, જોગીઓએ પાડ્યું, ભૈરવોએ પાડ્યું અને ગુરુદેવે. આ જુદા જુદા ભક્તોએ જુદા જુદા ટાઈટલ ભગવાનને આપ્યા, જુદા જુદા નામથી એની ઓળખાણ કરાવી. પણ ભગવાનનો રદગદ અભિપ્રાય તો ભગવાન પોતે જાણે ને. એટલે મહારાજે આજ પોતાનું જ કોઈ અલૌકિક નામ, જે પ્રસિદ્ધ નહોતું, એ અપ્રસિદ્ધ નામને સ્વમુખે પ્રકાશિત કર્યું. તો આ આઠમાં તો ક્યાંય આવે નહીં. સંપ્રદાયના સ્થાપક કહેવાય, પ્રવર્તક કહેવાય, એના નામનું ભજન નથી એમ લાગે. કારણ કે નવમું નામ આપ્યું એના નામમાં, તો એમના પ્રસિદ્ધ નામમાં એનો ઉલ્લેખ નથી. એટલે સવાલ થયો, મહારાજ આ સ્વામિનારાયણ એટલે શું અને સ્વામિનારાયણ એટલે કોણ? સ્વામિનારાયણ મંત્ર જપ જ્યારે કરીએ, એક બાજુ આપણે હવે પહેલા પ્રશ્નનો વિચાર, સ્વામિનારાયણ એટલે શું? પહેલા તો એક નિયમ એવો છે, વૃથા જપ્યમ અવૈદિકમ. જે મંત્રને વેદનું પીઠબળ ન હોય એ મંત્રનો જાપ એ વૃથા છે. વેદ પ્રસિદ્ધ મંત્ર હોવો જોઈએ, કારણ કે સનાતન ધર્મની મર્યાદા છે કે અંતિમ પ્રમાણ વેદ છે. તો વેદ જો ટેકો આપે, જે મંત્રનું પ્રમાણ કરે, એ જ મંત્રનો જપ બરાબર કહેવાય. બીજા બધા મંત્ર મનઃકલ્પિત કહેવાય, એ બરાબર ન કહેવાય. એટલે અવૈદિક જે જપ છે એ નિરર્થક છે. આવો એક સનાતન ધર્મનો નિયમ છે. સહજાનંદ સ્વામી સનાતન વૈદિક ધર્મના પોષણ માટે પધાર્યા છે, એટલે વેદ વિરુદ્ધ કોઈ વાત કરે તો એ સહજાનંદ સ્વામીને ગમતી નથી. એટલે પહેલા તો આ મંત્ર એને વેદનું પ્રમાણ છે કે નહીં એનો વિચાર થયો. એટલે મહારાજ કે, સ્વામી આ લાગે છે નવું, પણ આ મંત્ર તો બહુ જૂનો છે. વેદમાં આ મંત્ર આવેલો છે, વેદની અંદર આ મંત્ર છે. એકો વૈ નારાયણ આસીત, ન બ્રહ્મ નેશાનઃ, ન સૂર્યઃ, ન ચંદ્રઃ, ન તારકઃ. આ કોઈ નહોતું, ત્યારે એક નારાયણ હતા. એ નારાયણ કેવા હતા? તો સચ સ્વામી પતિશ્ચ જગતઃ. આ સંપૂર્ણ જગતના એ પાલન કરનારા છે અને બધાના એ સ્વામી છે. એટલે ભગવાન માટે વેદમાં બે શબ્દ વપરાયા છે, સ્વામી શબ્દ પણ મંત્ર પણ વપરાયો છે, નારાયણ મંત્ર પણ વપરાયો છે. હવે બીજી વાત, કોઈ પણ મંત્ર હોય, શબ્દ હોય, કેટલાક શબ્દો છે ને એ રૂઢ હોય. આમ ખાલી આમ મગજમાં શબ્દ ધારજો, શું રૂઢ કહેવાય વાત કરું છું. કેટલાક રૂઢ કહેવાય, કેટલાક યોગ રૂઢ કહેવાય, કેટલાક યૌગિક શબ્દ કહેવાય. ભેંસ એટલે શું? ભેંસમાં ભ નો કે સ નો કે કાંઈ અર્થ નથી. હે, ભેંસ એટલે ભેંસ, તો એ રૂઢ શબ્દ થયો. કાગડો એટલે શું? કાગડો એટલે કાગડો. કાગડો શબ્દ કાગડા નામના પક્ષીમાં રૂઢ છે. પંકજ એટલે કમળ, બરાબર ને? પંકજ એટલે કમળ, પણ રૂઢ નથી, યોગ રૂઢ છે. શાથી? કે પંકજ છે, પંકાત જાયતે ઇતિ પંકજમ. કાદવમાં જન્મે એનું નામ પંકજ કહેવાય. તો પંકજથી કમળ પણ થાય અને પંકજથી દેડકો પણ થાય. એટલે પંકજ શબ્દ કેવો થયો કે એના શબ્દની વ્યુત્પત્તિ પણ થાય, એટલે એના એના એક એક અવયવનો અર્થ પણ થયો અને કમળમાં એને રૂઢ કરવામાં પણ આવ્યો. એટલે પંકજથી જ્યારે આપણે કમળ કહીએ ત્યારે એને યોગ રૂઢ કહેવાય. શાથી? કે ભેંસ ને કાગડો ને એ કાગડા કાગડ
એનો કોઈ અર્થ નથી. જયારે પંકજના એક એક પદનો વચ્ચેના અવાંતર અર્થો રહેલા છે માટે એને યોગ રૂઢ કહેવાય. હવે કેવળ યોગિક તો પંકજ થી જયારે ડેડકો કહીએ ત્યારે યોગિક અર્થ કહેવાય. આકાશ, આકાશ શબ્દ છે આ સમંતાત કાશતે પ્રકાશતે ઇતિ આકાશ. ચારે બાજુથી જેમાં પ્રકાશ ભેરો હોય એને આકાશ કહેવાય. તો આ યોગિક શબ્દ થયો કે જેનો અર્થ વ્યાકરણની પદ્ધતિએ જે શબ્દાર્થનો વિચાર થઈ શકે છે એના એક એક અવયવનો. તો ત્રણ પ્રકારના શબ્દ થયા. શુકામાં બધી ચર્ચા કરવી પડે છે કે વેદમાં સ્વામી મંત્ર છે, નારાયણ મંત્ર છે, એમાં ખાસ કરીને મુખ્ય મંત્ર છે નારાયણ. સ્વામી એનું વિશેષણ છે, નારાયણ છે એ વિશેષ્ય છે. વિશેષ્ય હંમેશા મુખ્ય હોય, વિશેષણ હંમેશા ગૌણ હોય. એ તો આપણને બધાને ખ્યાલ આવે ને, વિશેષણ ગૌણ હોય. ચશ્મા વાળો માણસ બરાબર, તો ચશ્મા મુખ્ય કે માણસ મુખ્ય? ભલે એને ચશ્મા વગર દેખાતું નથી પણ છતાંય માણસ મુખ્ય છે ચશ્મા નહીં. વિશેષણ હંમેશા ગૌણ હોય, વિશેષ્ય હંમેશા મુખ્ય હોય. હવે વેદની અંદર ભગવાનની જે જ્યાં જ્યાં ચર્ચા છે ત્યાં ત્યાં ભગવાનના યૌગિક નામોનો જ ઉલ્લેખ છે. વધારે પડતા ભગવાનના ગુણોને સૂચવનારા નામો વધારે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, ભગવાન કેવા છે તો કે સત્ય ગુણવાળા છે, જ્ઞાન ગુણવાળા છે, અનંત ગુણવાળા છે. તો આ યોગ રૂઢ શબ્દ ન થયા. સત્યમ યૌગિક શબ્દ થયો, જ્ઞાન યૌગિક મંત્ર થયો, અનંત પણ યૌગિક મંત્ર થયો. તો આ બધા શબ્દો તો અનેકને બતાવે, અનેકને બતાવે. કોઈ એક વસ્તુ વિશેષ એનો નિર્દેશ યોગિક શબ્દોથી મળતો નથી. એટલા માટે વેદોની અંદર જ્યાં ઉપાસના પ્રકરણ છે એમાં ખાસ કરીને ધ્યેયશ્ચકઃ, આ બધા સત્ય જ્ઞાન અનંત આ બધા જે શબ્દો છે કોઈ રૂઢ અર્થને બતાવતા નથી. એટલે તો પછી આ બધા ગુણ વાળું કોણ છે? ત્યારે વેદે એક યોગ રૂઢ નામ આપ્યું. રૂઢ નહીં પણ યોગ રૂઢ. શું? એકો વૈ નારાયણ આસીત. તો નારાયણ શબ્દના એક એક અવયવના અર્થો થાય છે બરાબર. તો અવયવોના અર્થો જો, નારાયણ મંત્ર છે એની અંદર પેલા નર નર શબ્દ છે, પછી નાર છે, પછી અયન છે, અયનની અંદર પણ ઈણ કરીને એક પછી વાત કરું છું વિસ્તારથી. પણ આમાં ઘણા શબ્દો ભેગા થઈ અને એક કોઈ નામને સૂચવે છે. આપણા શરીરમાં ચાલતો જે પ્રાણ એને પણ પ્રાણ કહેવાય, બ્રહ્માંડમાં ચાલતો વાયુ એને પણ પ્રાણ કહેવાય, અને દરેક પ્રાણના પ્રાણ પરમેશ્વર એને પણ પ્રાણ કહેવાય. આ બધા યૌગિક શબ્દો છે. તો નારાયણ યૌગિક શા માટે નથી? તો વ્યાકરણ શાસ્ત્રની દ્રષ્ટિએ નારાયણને સંજ્ઞા માનવામાં આવી છે. પણ એ વિષય જો હું બહુ કહેવા જઈશ ને તો મને એમ છે કે ઝોલા આવશે. એટલે આટલું તમે ખાસ મનમાં કે બીજા બધા મંત્રો જેમ ગુણ વાંચી છે, જેમ વસ્તુઓનું ગુણ બતાવી અને વસ્તુનું સૂચન કરનારા છે, એવો નારાયણ મંત્ર નથી. નારાયણ વસ્તુના ગુણો પણ બતાવે છે અને એ ગુણવાન પદાર્થ કોક નિશ્ચિત છે એને પણ બતાવે છે. આપણે આટલું જ અહીંયા સમજવાનું છે, નહીતર સંજ્ઞાયામ અગહ અગહ પ્રત્યય ત્યાં થાય અને નારાયણ છે નહીતર નારાયણ થવું જોઈએ. જો ગુણ વાંચી હોત તો નારાયણ નકાર જે છે એનો નકાર ન થાત, એ વ્યાકરણનો એવો નિયમ છે. પણ નકાર થયો છે એનો અર્થ એવો છે કે નારાયણ છે એ કોકનું યોગ રૂઢ નામ છે, ખાલી ગુણોનું વિવેચન કરનાર વિશેષણ માત્ર નથી. સ્વામી શબ્દ એવો નથી, સ્વામી શબ્દ વિશેષણ છે, એ સંજ્ઞા નથી કોઈની. હવે તો નારાયણ એટલે એક નક્કી થઈ ગયું કે જગતનું જે કોઈ પરમ કારણ તત્વ છે એનું નામ પાડ્યું વેદોએ. એને બ્રહ્મ કીધું હોત તો અનેકને બ્રહ્મ કહી શકાત. એને સત્યમ કીધું હોત તો અનેકને કહી શકાત. એને જ્ઞાન કીધું હોત તો અનેકને કહી શકાત.
પણ નારાયણ જયારે કહેવામાં આવ્યું ત્યારે પરમ તત્વ જે છે એ જ નારાયણ છે, બીજે ક્યાંય નારાયણ શબ્દ લાગુ પડતો ને. જો ત્રિકમભાઈ છે તો ત્રિકમભાઈ અહામે બેઠા બરાબર, તો બીજા ત્રિકમભાઈ અહીં નથી, તો મારે એમ કેવું પડે કે નહીં વિશદપુરા વાળા ત્રિકમભાઈ, ત્રિકમભાઈ થી તો બે પકડાતા હતા પણ વિશદપુરા થી અને મેં નાના બનાવી દીધા. તો નારાયણ મંત્ર છે એ કેવળ પરમ તત્વને બતાવનારો છે, એ પછી બીજે લાગુ પાડી શકાતો નથી. સ્વામી નારાયણ એમાં બે મંત્રોનો સમાવેશ છે, સ્વામી અને નારાયણ. પેલા સ્વામી મંત્ર લઈએ. સ્વામી કોને કહેવાય? સ્વમ ઐશ્વર્યમ, જે ઐશ્વર્ય. ઐશ્વર્ય એટલે કયું ઐશ્વર્ય? તો કે જગતને નિયમન કરવા રૂપ જે ઐશ્વર્ય, કંટ્રોલ કરવા રૂપ જે ઐશ્વર્ય. ઈશ ધાતુ છે, એનો અર્થ છે નિયમન. તો જે પરમાત્મા મારી મરજી વિનારે કોઈથી તરણું નવ તોડાય, જે ભગવાનની મરજી સિવાય કોઈ તરણું પણ તોડી શકતો નથી, એવા જે કોઈ છે એ સ્વામી છે. એવા ઐશ્વર્યવાન જે છે એ સ્વામી છે. પછી આ મંત્ર વિષ્ણુ સહસ્ત્રનામમાં પણ છે, સ્વામી મંત્ર. નારાયણ મંત્ર પણ વિષ્ણુ સહસ્ત્રનામમાં છે. સ્વામી ભગવાન સિવાય બીજા કોઈને કહી શકાતા નથી. અનંત કોટી બ્રહ્માંડોનું નિયમન કોણ કરે છે? ત્રિલોકીનું નિયમન કોણ કરે? ઇન્દ્ર કરે. બ્રહ્માંડનું નિયમન ત્રિપુટી કરે. બ્રહ્માંડોનું નિયમન કોણ કરે? પ્રધાન પુરુષ કરે, વિરાટ અધિક ઈશ્વરો. તો એ બધામાં હેત થાય, સ્ત્રીને પુરુષમાં હેત થાય, અને પાછું બે થકી ઉપજે લીજે પ્રજા એમાં બે ને હેત થાય, એટલે ત્રણ માંથી એકય બારો નીકળી ન વગે, આમ ને આમ ચક્ર ચાલ્યા કરે. તો આ બધાનું આખરે નિયમન કોણ કરે છે? પુરુષ, જે બ્રહ્માત્મક છે, મુક્ત છે, માયાનો પાશ જેને અડતો નથી. એ પુરુષનો પણ આધાર કોણ છે? ચિદાકાશ, અક્ષર બ્રહ્મ. અને અક્ષર બ્રહ્મનું પણ નિયમન કોણ કરે? પરબ્રહ્મ ભગવાન કરે. અર્થાત અંત તો ગતવા છેવટે સર્વનું નિયમન કરવાની શક્તિ એક નારાયણ સિવાય બીજા કોઈની પાસે નથી. માટે સ્વામી કોઈને કહેવાય જ નહીં. સ્વામી એક નારાયણ સિવાય બીજા કોઈને સ્વામી ન કહેવાય. બીજા બધાય તો સાધુ કહેવાય, બીજા બધાય તો સેવક કહેવાય, પણ સ્વામી શબ્દથી એક ભગવાન નારાયણ એને જ સ્વામી કહી શકાય. સ્વામી સર્વના નિયમન કરતા એક જ છે. તો સ્વામી પછી નારાયણ. નારાયણ છે એમાં પેલા મૂળમાં નર શબ્દ છે, પછી એમાંથી નાર બને છે, પછી વચ્ચે શબ્દ છે અયનમ, અયન. નાર અયન નારાયણ, જેમ કે ભોજનાલય. સામાન્ય તો બધા ગુજરાતી વિભક્તિ તો આવડતી હોય. ભોજનનું જે આલય, ભોજનનું જે આલય એનું નામ શું કહેવાય? ભોજનાલય. વિદ્યાનું જે આલય એને શું કહેવાય? વિદ્યાલય. તો નાર અયન, તો નારમાં ર નો અ અને અયન નો અ, એ બે ભેગા થઈ અને નારાયણ એમ થયું છે. પછી એમાં સંજ્ઞા કરવાથી, સંજ્ઞા હોવાથી ત્યાં ણકાર પ્રાપ્ત થયો છે. હવે મૂળ શબ્દ છે નર, નરમાંથી નાર, અને નારમાં અયન કા નારોનું અયન, આવા બે અર્થો છે. એક એક લઈએ. નર, નર એટલે કોને કહેવાય? ન રમંતે નિરુક્તે વિષ્ણુ સહસ્ત્ર નામ મંત્રો છે એની વ્યાખ્યા છે. એમાં નર શબ્દનો નિરુક્ત કરવામાં, નિરુક્ત એટલે એનો અર્થબોધ કરવામાં આવ્યો. નર કોને કહેવાય? તો કે ન રમંતે વિષયાહ યસ્મિન સહ નરહ, માયા જેને લોપી શક્તિ નથી એવું જે પરમ તત્વ એને નર કહેવાય. તો વિષ્ણુ સહસ્ત્ર નામમાં ભગવાનનો જે નર મંત્ર છે એનો અર્થ કર્યો ભગવત પરક, કે નર એટલે ભગવાન. થયું. નરાત જાતમ નર, નરમાંથી પેદા થયું. નરને આધારે જે રહેલું છે એને બધા એને શું કહેવાય?
નાર કહેવાય, નરાત જાતમ, ભગવાનના નર, નર એટલે હવે નર નારાયણ, એમાં જે નર છે એ નર નહીં, નર એટલે નારાયણ એ રૂપી જે નર, એમાંથી સતત દિવ્ય તેજ નીકળા કરે છે, જેમ સૂર્યમાંથી કિરણો વહે છે એ જ પ્રમાણે ભગવાનમાંથી જે દિવ્ય પ્રકાશ નીકળી રહ્યો છે એને શું કહેવાય? નાર. એ દિવ્ય તેજમાં અયન જેનું હોય એને શું કહેવાય? નારાયણ. દિવ્ય તેજને વિશે મહારાજ કહે, એવો ચારે બાજુ અધો ઉર્ધ્વ દિશાએ સીમાએ રહિત એવો તેજનો પ્રવાહ છે અને એના મધ્યમાં ભગવાન વિરાજમાન છે તો એને નારાયણ કહેવાય. બીજું, નરાણામ સમૂહ નારા. નર શબ્દનો, નર શબ્દ યોગિક થયો, સંજ્ઞા નથી, એટલે નર શબ્દથી ભગવાન પણ કહેવાય અને નર શબ્દથી મુક્તોને પણ નર કહેવાય. કારણ કે જે માયા ભગવાનને લોપ કરી શકતી નથી એમ અક્ષર મુક્તોને પણ માયા લોપી શકતી નથી, એટલે નરાહ તાદૃશાહ અક્ષર મુક્તા. તો નરાણામ સમુદાય નારહ, અર્થાત અક્ષર મુક્તોનો જે સમુદાય છે એને નાર કહેવાય. તો અક્ષર મુક્તોની સભામાં જે વિરાજમાન થઈને બેઠેલા હોય એને નારાયણ કહેવાય. તો તેજોનું જે કંદ સ્થાન છે એને નારાયણ કહેવાય, તેજના કંદ સ્થાનને. અક્ષર મુક્તોના સમુદાયમાં વિરાજમાન હોય એટલું જ નહીં, અક્ષર મુક્તોની અંદર વ્યાપીને બેઠા હોય અયન હોય જેમનું એને નારાયણ કહેવાય. જો આ શરીર છે, શરીરની અંદર કોણ છે? આત્મા છે. તો આત્માને લીધે શરીર કામ કરતું છે, તો આત્માની અંદર પણ જે અયન હોય એટલે આત્માના પણ જે આત્મા હોય એને નિત્યો નિત્યાનામ ચેતનશ્ચેતનાનામ એકો બહુનામ વિદધાતિ કામાન એ ભગવાન કહેવા છે. તો અનેક નિત્ય પદાર્થોમાં જે પરમ નિત્ય છે, અનેક ચેતન પદાર્થોમાં જે પરમ ચેતન છે, જે દરેકના અંતર્યામી ભાવે વિરાજમાન થઈ દરેકમાં સર્વના મનોરથોને પૂર્ણ કરે છે, તો નરાણામ આત્મનામ યહ સમુદાય સહ નારહ, નારેષુ અયનમ યસ્ય સહ નારાયણઃ. તો તમામ આત્માઓમાં અંતર્યામી શક્તિથી જે વ્યાપીને રહેલા છે એને નારાયણ કે. કેટલા ઊંડા મર્મ, આ કોઈ સાધારણ મંત્રનો જપ નથી થતો. નરાત જાતમ દિવ્ય તેજ, દિવ્ય તેજ અને નરે ઉત્પન્ન કરેલા અનંત કોટી બ્રહ્માંડો એમાં જેનો નારમ બ્રહ્માંડ સમુદાય, અનેકેશામ વિશ્વેશામ સમુદાય, અનંત કોટી બ્રહ્માંડોનો સમુદાય એને પણ નાર કહેવાય. કારણ કે આખરે તો એ બધું ભગવાન દ્વારા સર્જાયેલું છે, નરાત જાતમ છે. તો આવી રીતના બ્રહ્માંડોમાં એટલે કેવળ ચેતનમાં જ વ્યાપ્ત છે, અચેતનમાં નથી એવું નથી, ચેતનમાં પણ અંતર્યામી શક્તિથી બેઠા છે અને અચેતનમાં પણ જે અંતર્યામી શક્તિથી વ્યાપ્ત છે, દરેકમાં જે વ્યાપક છે, દરેક જેનું વ્યાપ્ય છે. તો વ્યાપ્યમાં હવે કોણ કોણ આવ્યું? તેજ વ્યાપ્ય થયું, મુક્તો વ્યાપ્ય થયા, બ્રહ્માંડો વ્યાપ્ય થયા, આત્મા વ્યાપ્ય થયા. તો હંમેશા એવો નિયમ છે, વ્યાપક સદૈવ આધારો ભવતી, વ્યાપ્ય સદૈવ આધેયો ભવ. આ અમે ન્યાય શું કામ ભણી છીએ તમને સમજાવો? આજ પૂછતા તક તમે માથાકોટ શું કામ કરો છો? આ કઈક મહારાજનો મહિમા સમજાય એટલા માટે. જો અગ્નિ અને ધુવાળો, તો ધુવાળો છે એ વ્યાપ્ય છે, અગ્નિ છે એ વ્યાપક છે. તો ધુવાળો હંમેશા અગ્નિને આધારે હોય કે ધુવાળાના આધારે અગ્નિ હોય? તો વ્યાપક હંમેશા આધાર હોય. આ શું કામ વાત કરીએ છીએ કે આત્મા ને અક્ષર ભગવાનનું શરીર કઈ રીતે છે? તો વ્યાપ્ય આધીન અને અસમર્થ જે હોય એને શરીર કહેવાય, વ્યાપક આધાર અને સમર્થ હોય એને શરીરી કહેવાય. તો ભગવાન શરીરી છે, આ બધું જ એનું શરીર છે. એટલે તમામ વ્યાપ્યની અંદર જે વ્યાપક છે, ધારક છે, એટલા માટે બધાયનો જે આધાર છે, બધાયમાં જે વ્યાપક છે એવા કોણ થયા? નારાયણ થયા. થયું તો નરમાંથી ઉત્પન્ન થયું એવા, અથવા તો નિર્વિકારી એવા આત્મા ચૈતન્યો બ્રહ્માંડો આ બધાયમાં જે વ્યાપક છે, આ હજી નારાયણ મંત્રનો અર્ધો અર્થ થયો.
नारेशु अयनम यस्य सह नारायण आ एक सम एक अर्थ कर्यो के नार मा जेनो निवास छे एने नारायण कहेवाय। नार मा जेनो निवास छे एटले नार थी तेज, नार थी ब्रह्मांडो, नार थी मुक्तो अने नार थी आत्माओ। आ नारेशु अयनम नार मा जेनो निवास छे माटे नारायण। एटलुं ज नहीं, नराणाम नारायणाम अयनम यह जे नारायणाम अयनम यस्मिन सह नारायणाम अथवा नारस्य जे आ चारे नार छे तेज मुक्तो आत्माओ अने ब्रह्मांडो एनु जे अयन छे एटले चरम विश्रांति अंतिम विश्रांति स्थान छे। आवा बे समास शुकाम थया तो शरणागति ना रहस्य मा रामानुजाचार्य ना शिष्य महर्षि वेदांत देशिके अयन शब्द नी बे रीते व्याख्या करी। अयति इति अयनम, ईयते इति अयनम। अयति मूल धातु छे ईण गतो, गति अर्थ मा ईण धातु छे एना उपर थी अयति एटले बधाई मा व्यापी जाय छे, बधाई मा व्यापी जवु एनु नाम अयन कहेवाय। अने ईयते शरणागति नु रहस्य अहीं शुरू थाय छे। बधाई मा व्यापक होय ए तो बराबर, पण एवा करुणा ना सागर छे के आखरे आ बधाने पोताना चरण मा समावी लिया छे। आत्माओ थी पण ए ईयते प्राप्यते, मुक्तो पण एने ज ईयते, मुक्तो द्वारा पण ए ज ईयते प्राप्यते, तेज ने पण आखरे ए लीन करवो होय तो करी शके छे। अनंत कोटि ब्रह्मांडो ने पण आखरे पोतामां समावी शके छे। जेम आम प्रवाह छे एम पाछो आम प्रवाह छे, आम जेम व्यापक छे एज प्रमाणे सर्वनुं अंतिम प्राप्य स्थान जे छे एने नारायण कहेवाय। तो अद्भुत जे नारायण मंत्र छे ए कोई नवो मंत्र नथी, ए कोई कल्पित मंत्र नथी। आ नारायण मंत्र वैदिक मंत्र छे, बहु प्रसिद्ध नहोतो, भगवाने प्रसिद्ध कर्यो। बीजी विशेषता हवे शुरू थई। भक्त नाम पाड़े, मां नाम पाड़े, महाराज स्वयं ज्यारे नाम आपे, एक तो वैदिक, पाछू आपनार स्वयं भगवान, जे प्राप्य छे, जेनी पासे जावू छे, ए ज एम कहे छे के तमे आ नामनु भजन करो। आ कोई भगत कहता होय एवुं नथी, कोई मुनि कहता हो एवं नहीं, कोई माँ कहता हो एवं नहीं, आ स्वयं भगवाने पोते एटले जाने अपौरुषेय मंत्र कहवाय। आ मंत्र पौरुषेय हवे रह्यो नहीं, कारण के पुरुष कृत रचना होय एमां कंईक खामी होय, पण अपौरुषेय पदार्थनी अंदर क्यारेय खामी आवती नथी। माटे आ मंत्र वैदिक छे, अपौरुषेय छे, माटे तमाम दोष रहित मंत्र छे अने सर्व गुणनो भंडार एवो मंत्र छे। हवे आज एना एक एक अवयवोनु वर्णन करिए तो लगभग भगवान ने बतावनारा तमाम मंत्र अने ए मंत्रना जे अर्थो छे ए कोई ने कोई रीते नारायण मंत्र मां आवी जाय। जेम के विष्णु सहस्त्र नाम मां मंत्र छे भूत कृत, अले अनंत कोटि ब्रह्मांडो ने पैदा करना, नरात जातम नरम, नर माथी उत्पन्न थयो तो अनंत कोटि ब्रह्मांडो ने पैदा करना करवानु जे भगवान नु ऐश्वर्य एने बतावनारो मंत्र आखरे नारायण मां आवी। तो नियमन शक्ति, व्यापक शक्ति, आधार शक्ति, आवी तमाम जे भगवान नी शक्तियो एने एक छ अक्षर नी अंदर लगभग सर्वग्राही रूपे भगवान ना वधारे मा वधारे गुण संपूर्णपणे न कही शकाय, पण वधारे मा वधारे गुण विभूति अने ऐश्वर्यो एने पोतामा समावी लेनार होवाथी स्वामी नारायण महामंत्रार्थ विचार जे छे माटे ज आ महामंत्र छे। स्वामी नारायण एटले शुं ए वात थई। हवे स्वामी नारायण एटले कोण? आवा गुण विभूति वाळु जे नाम छे तो ये तो परोक्षपणे होय त्यां सुधी आनंद आवतो नथी। सूर्य 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 एम सूर्य शुं छे ए समजीने, सूर्य शुं छे ए आपणने खबर छे के सूर्य प्रकाशनो पुंज छे, एमां ऊर्जा भरी छे, एमां गरमी। आवुं समजवा छतां
જ્યાં સુધી સૂર્યનો સાક્ષાત્કાર થતો નથી ત્યાં સુધી ટાઢ ઉડતી નથી. અગ્નિ અને અગ્નિનો અર્થ જાણવા છતાંય લાકડામાં અગ્નિ રહ્યો છે, લાકડામાં અગ્નિ છે, અગ્નિથી રસોઈ થાય છે, અગ્નિ તત્વના અર્થની આપણને ખબર છે, પણ એ લાકડાને ચૂલામાં હજાર વર્ષ સુધી મૂકી રાખવાથી રસોઈ થતી નથી. એમ સ્વામિનારાયણ મંત્ર અને સ્વામિનારાયણ મંત્રનો અર્થ પરોક્ષપણે જ્યાં સુધી જ્ઞાન છે, તમેવ વિદિત્વા અતિમૃત્યુ મેતી, એવો જે વેદનું રહસ્ય છે કે ભગવાનને જ્યારે અપરોક્ષપણે પ્રગટપણે જ્યારે જાણે ત્યારે જ એને મોક્ષ થાય છે, એ સિવાય મુક્તિનો બીજો કોઈ ઉપાય નથી. માટે અર્થ વિચાર થયો, પણ એ કોણ છે? પરોક્ષ તત્વ છે એવું નહીં, એ જ આ છે. એવો નિર્ણય કરાવવા માટે જ મહારાજે સમાધિ પ્રકરણ શરૂ કરાવ્યું, અને એ સમાધિ પ્રકરણની અંદર ગયેલા તમામ પરોક્ષ ભક્તોને નિર્ણય થયો કે આપણે જે જે પૂજન ઉપાસન કરીએ છીએ, જે જે તત્વોનું, એ આખરે તો આમાંથી નીકળેલા, આનાથી પામેલા ઐશ્વર્ય વાળાઓ છે બધાય. માટે આખરે જે કોઈ પરમ તત્વ છે એ જ આ શ્રીજી મહારાજ છે. આવો પ્રગટપણે જ્યારે અર્થ નિશ્ચય થયો, અર્થાત પરોક્ષ અર્થ હતો એ જ્યારે પ્રગટમાં ઠેરાયો, દો રૂપ જબ એક કર ચિન્ના અલખ ભયો હે બહત નવીન, દિવ્ય માનુષ રૂપ એક કરી ચિન્ના અલખ ભયો હે બહત નવીના, એટલે દિવ્ય અને મનુષ્ય એ બે ભાવ એક થઈ ગયા. માટે ભજન કરનારા મુક્તોના, પરમહંસોના, ભક્તોના હૃદયમાં એક નવીન ક્રાંતિ સર્જાણી. રોમે રોમે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતા એ મંત્રનો ઉદ્ઘોષ જેટલા જગ્યામાં સંભળાય જમનો પ્રવેશ ન થાય, એ મંત્રનો ઉદ્ઘોષ સંભળાય ત્યાં ભૂત પ્રેતાદિકનો પ્રવેશ ન થાય, એ મંત્રનો નાદ થાય એટલે અંદરના ભૂત નીકળી જાય, એ માયાના ભૂત નીકળી જાય, વિષય વાસનાઓ બળીને ખાખ થઈ જાય. આ કોઈ સાધારણ મંત્ર નથી, મહામંત્ર. અને એ મહામંત્રનું ભજન કેવળ શબ્દ હોય તો જીહવા પાવન કરે, અર્થ વિચાર હોય તો અંતર પાવન કરે, અને અર્થ વિચારની સાથે પ્રગટ અર્થની પ્રાપ્તિ હોય તો આત્માના તમામ ભાવોને શુદ્ધ કરી અને પરમ પદની પ્રાપ્તિ કરાવે એવો અલૌકિક મહામંત્રરાજ છે. અને એનું ભજન આપણે બધાએ કરીએ છીએ, આ કોઈ સાધારણ મંત્ર નથી. સ્વામી શબ્દની શું કામ જરૂર પડી? નારાયણમાં જ બધું આવી જતું હોય તો સ્વામી પદ શું કામ? નારાયણનો જ્યારે સંજ્ઞા છોડીને અર્થ જ્યારે કરીએ છીએ ત્યારે અનંત કોટી બ્રહ્માંડોમાં જે વ્યાપક હોય તો એવી વ્યાપકતા તો અક્ષર બ્રહ્મની છે, પણ એ સ્વામી થઈ શકતા નથી. માટે વ્યાપકત્વ હોય, અર્થાત બધાયમાં વ્યાપીને રહ્યા હોય, બધાયનો આધાર હોય, બધાયના નિયંતા હોય, તો એ સ્વામિનારાયણ કહેવાય. એટલે સ્વામી પદની જરૂર એટલા માટે પડી કે અસાધારણ અર્થમાં નિયંત્રત્વ શક્તિ જો ન આવે તો પછી કદાચ અર્થનો અનર્થ થાય. એટલે વ્યાપીને રહ્યા છે પણ આકાશની પેઠે વ્યાપીને નથી રહ્યા, પણ નિયંતા રૂપે વ્યાપીને રહ્યા છે અંતર્યામી શક્તિથી. એટલે જ આપણે કહીએ છીએ કે મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય, એની મરજી સિવાય કાંઈ થતું નથી. અને આવા મંત્રનો જ્યારે જપ કરીએ ત્યારે આપણી ભાવના એવી હોય કે ગમે તે થાય છે એ આ નામવાળા નામીનું થાય, એનું કર્યું થાય. આવી રીતે સર્વ કર્તૃત્વ ભાવ ભગવાનમાં જાવો જોઈએ. તો બધાયમાં જે વ્યાપીને રહ્યા છે એટલું જ નહીં, નારસ્ય અયનમ, અંતે બધું પોતામાં સમાવી લે છે. પરમ પ્રાપ્ય સ્થાન એ છે, એથી ઓરું કોઈ પ્રાપ્ય છે જ નહીં, કોઈ કરતા કોઈ પ્રાપ્ય નથી. પ્રાપ્ય એક પુરુષોત્તમ નારાયણ છે, બાકી બધે રોકાવું એનો અર્થ ખોટી થવા જેવું છે. નારસ્ય અયનમ, અંતિમ વિશ્રાંતિ સ્થાન,
કે જ્યાં ગયા પછી ફરીને ભવસાગરમાં આવવું પડતું જ નથી, એવું જે દિવ્ય સ્થાન એની શરણાગતિ, એમના ચરણે જવું એ જ છે, એ સિવાય બીજું નથી. ભગવાનનો આ પરમ પાવન મહિમાશાળી મંત્ર છે, અનંત કોટી બ્રહ્માંડોના એકદમ ટૂંકમાં કહીએ તો જે સ્વામી છે, નિયામક છે, અનંત કોટી બ્રહ્માંડો જેમાંથી પેદા થાય છે, અંતે જેમાં સમાય જાય છે, અનંત કોટી બ્રહ્માંડોને જે ધારી રાખે છે, અનંત કોટી બ્રહ્માંડોને પોષણ કરે છે, એવા જે ભગવાન છે એનું બીજું નામ સ્વામિનારાયણ છે. તો એ મહામંત્રની અંદર એવા ભગવાન એને વેદોએ બતાવ્યા છે, એ જ ભગવાન કરુણા કરી આપણા બધાના નયન ગોચર પ્રગટ પ્રમાણ મહારાજ પ્રગટ થયા.